રાજ્યના એકમાત્ર ગિરિમથક જ્યાં દેશ અને દુનિયાના લોકો મનોરંજન માટે આવતા હોય છે. જોકે ડાંગ જિલ્લાના 311 ગામોમાં સ્થાનિક લોકો માટે સાપુતારા સિવાય કોઈ મનોરંજનનું સ્થાન નથી. અહીંયા એક પણ સિનેમા હોલ નથી. આવા વિસ્તારોમાં અંતરિયાળ ગામમાં રહેતી એક 14 વર્ષની આદિવાસીની દીકરી જાત મહેનતથી ગીત ગાતા શીખી અને યુટ્યુબ સ્ટાર બની. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચંખલ ગામની 14 વર્ષની સિમરન પટેલ આજે યુટ્યુબ સ્ટાર બની ગઈ છે. સિમરનને નાનપણથી ગીત ગાવાનો શોખ હતો. એણે ટીવી અને રેડિયોમાંથી જોતા જોતા એને સાંભળીને ગીતો ગાવાનું શરૂ કર્યું અને આજે એને યુટ્યુબે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ગત રાત્રે સિમરનનો લાઈવ પરફોર્મન્સ કાર્યક્રમ હતો, જેમાં ગામના નાના ભૂલકાઓ એટલે કે પોતાના મિત્રો માટે સિમરન ગીતો ગાયા હતા. મારું નામ પ્રતીક્ષા છે, હું નાંદનપેડાથી આવી છું. આજે સિમરન પટેલનું ગીત લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. મારું પણ ડ્રીમ હતું કે હું પણ સિંગર બનું, એટલા માટે હું આજે સિમરન પટેલનું ગીત સાંભળવા માટે આવી છું. સિમરન પટેલ 14 વર્ષની હોવા છતાં એમણે પોતાની અંદરની જે ક્ષમતાઓ છે એ પોતાની ક્ષમતા બહાર કાઢી છે અને બધાની સામે એ ગીત ગાઈ રહી છે. એ જ રીતે આપણે પણ આપણા અંદરની જે બી ક્ષમતાઓ હોય એ આપણે કાઢવી જોઈએ, જેથી કરીને આપણા અંદર કોન્ફિડન્સ આવે અને આપણે બધાની સામે સારી રીતે આપણું પર્ફોર્મન્સ આપી શકીએ. સિમરન પટેલ છે અને આજે મારો વિડીયો લોન્ચ થવાનો છે યુટ્યુબ પર. તો મારા બધા મિત્રો આવી ચૂકેલા છે અહીંયા પર. તો હમણાં મેં બધાને વિડીયો બતાવવા અને મારું સોંગ પણ સુનાવવા. તો મારો એક સંદેશ છે કે બધાએ માસ્ક પહેરવાનું બહુ જરૂરી છે અને સોશિયલ ડિસ્ટન્સી રાખવાની પણ બહુ જરૂરી છે. તો બધા માસ્ક પહેરો. મોઢા ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં બેઠેલા નાના શ્રોતાઓને ડાંગના જિલ્લામાં ઘર બેઠા સંગીત સંધ્યાનો આનંદ આપ્યો હતો. સાથે સુરત અને ડાંગના અન્ય સંગીત પ્રેમીઓ પણ સિમરનના લાઈવ પરફોર્મન્સને માણવા આવ્યા અને તેનાથી પ્રભાવિત થયા હતા. સિમરને શરૂઆતમાં ગુજરાતી અને સ્થાનિક ડાંગી ભાષામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સંદેશ આપ્યો હતો. અલ્પેશ કશ્યપ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષને શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજનો તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે અને આ તમામ ચીજોના જીએસટીવી, ZSTV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. આજે ZSTV માધ્યમથી હું અશોક પરમાર, અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે
કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવું વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારની રીતે ઘણું ધીમું થઈ ગયું છે, તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.